જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા ગૌવંશના હત્યારાને પકડવામાં આવ્યા હતા અને કાયદેસર તેની કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જેતપુર પોલીસ સ્ટેશન દ્વારા માનવતાવાદી કામગીરી કરતા તેઓ ગૌવંશના હિન્દશાસ્ત્ર વિધિથી દફન વિધિ કરવામાં આવી હતી. જેતપુર પોલીસ દ્વારા આજે અહીં પકડાયેલ ગૌવંશની સાથે પોલીસ દ્વારા એક માનવતાભર્યું વલણ જોવા મળેલ હતું. જેતપુર પોલીસ દ્વારા આજે ગૌવંશની હિન્દી શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને પૂરતા માન અને સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. આ દફન વિધિમાં બ્રાહ્મણ દ્વારા સંસ્કૃતના શ્લોક સાથે ગૌવંશના આત્માની શાંતિ માટે પણ વિધિ કરવામાં આવેલ હતી. લોકોએ પણ આ જોઈને ભાવ વિભોર થયા હતા અને જેતપુર પોલીસની સરાહના કરી હતી. જેતપુર પોલીસે ગૌવંશની અંતિમ ક્રિયા કરીને સાબિત કરી દીધું કે પોલીસમાં માનવતાની જરા પણ કમી નથી. જો ગૌવંશ પ્રત્યે આટલું જ માન દરેક વ્યક્તિમાં આવે તો ગૌવંશની હત્યાની રખડતી જોવા ન મળે. સુરેશ ભાલ્ય, ZS TV, જેતપુર. જેતપુર સિટી પોલીસની બે ટીમ સવારમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમી અન્વયે બે અલગ અલગ જગ્યાએ નવાપુર ખાટકીવાસ વિસ્તારમાં રેડો કરેલ, જેમાં એક જગ્યાએથી કુલ 8 આરોપી, જેમાંથી એક ઈસમ પકડાઈ ગયેલ અને ગૌવંશના અવશેષો મળેલ, અને જે જગ્યા ઉપરથી કુલ 3,35,800 મુદ્દામાલ વાહનો સાથે કબજે કરેલ અને 7 ઈસમો નાસી ગયેલ, જેઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. તથા બીજી જગ્યા ઉપર કુલ 3 ઈસમો ભાગી ગયેલ અને 2 ઈસમો મહિલા પકડાઈ ગયેલ, જેઓને અટક કરવામાં આવેલ છે. અને તે જગ્યા ઉપરથી વાહનો સાથે કુલ 30,225 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ બંને જગ્યા ઉપર થી મળેલ ગૌવંશનો ધાર્મિક શાસ્ત્રો વિધિ મુજબ નિકાલ કરવામાં આવેલ છે. આજે જ્યારે જેતપુર સિટી પોલીસ દ્વારા ગૌવંશ માટેની આ કામગીરી કરવામાં આવી છે, ત્યારે આજે અમને જ્યારે સવારમાં ખબર પડી ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાના સદસ્યો, અમે બધા તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ જે ગૌવંશ કરવામાં આવી એના માટે અત્યાર સુધીમાં એવું તો હોય કે કોઈ પણ માણસ મૃત્યુ પામે તો એની સમાધિ વિધિ થાય, એની દફન વિધિ થાય, પણ આજે જેતપુરમાં સૌ પ્રથમવાર એવું કાર્ય કરવામાં આવ્યું છે કે જે એક પ્રશંસનીય કામગીરી કહેવાય કે ગૌવંશને કાયદેસર જેવી રીતના માણસને સમાધિ આપીએ, કોઈ મૃત્યુ પામ્યો હોય એવી રીતના આજે જાહેરમાં એક અમારી નગરપાલિકાની ડેપોની જગ્યા છે ત્યાં ખાડો ખોદી અને સમાધિનો કાર્યક્રમ છે, અને અત્યારે એને સમાધિ ધાર્મિક વિધિથી વિધિવિધાનથી સમાધિનો કાર્યક્રમ છે અને અત્યારે સમાધિ આપવામાં આવી છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશનની આ કામગીરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરીને અમે બિરદાવીએ છીએ અને જેતપુર ગ્રામજનો વતી તેમજ અમારી નગરપાલિકા વતી ખૂબ ખૂબ લાખ લાખ સલામ આપીએ છીએ. જેતપુર પોલીસ દ્વારા આજે અહીં પકડાયેલ ગૌવંશની સાથે પોલીસ દ્વારા એક માનવતાભર્યું વલણ જોવા મળેલ હતું. જેતપુર પોલીસ દ્વારા આજે ગૌવંશની હિન્દી શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને પૂરતા માન અને સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. આ દફન વિધિમાં બ્રાહ્મણ દ્વારા સંસ્કૃતના શ્લોક સાથે ગૌવંશના આત્માની શાંતિ માટે પણ વિધિ કરવામાં આવેલ હતી. લોકોએ પણ આ જોઈને ભાવ વિભોર થયા હતા અને જેતપુર પોલીસની સરાહના કરી હતી. જેતપુર પોલીસે ગૌવંશની અંતિમ ક્રિયા કરીને સાબિત કરી દીધું કે પોલીસમાં માનવતાની જરા પણ કમી નથી. જો ગૌવંશ પ્રત્યે આટલું જ માન દરેક વ્યક્તિમાં આવે તો ગૌવંશની હત્યાની રખડતી જોવા ન મળે. સુરેશ ભાલ્ય, ZS TV, જેતપુર.